भाजपे कब्जे करी छे। त्यारे आ तरफ परेश धाराणी जेओ द्वारा पण ट्वीट करवामां आवी छे अने तेओए कह्युं छे कि जनादेश नो नतमस्तके स्वीकार करूं छूं, परिणामे अमारी उणपोनो अरीसो छे, बंदी मोंઘવારી तथा बेरोजगारीने हरावी छे, काळाधनना કોથરાઓનો જ્વલંત વિજય થયો છે। એટલે આ પ્રકારે તેઓએ સાર્કાસ્ટિક લેંગ્વેજ યુઝ કરી છે। સૌ પ્રથમ બધા મીડિયાનો ખૂબ ખૂબ આભાર, અત્યાર સુધી તમે જે કાંઈ અમને સહકાર દીધો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર। આજે મતગણતરીમાં લગભગ 17,000 ઉપર મતથી હું વિજય થયો છું। મારા મતદારોનો, મારા પાર્ટીના તમામ મેમ્બરો, જેટલા હોદ્દેદારો છે બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। આ જીત મારી નથી, પાર્ટીની જીત છે અને મેં કરેલા કામની પણ જીત છે। આજે જે કાંઈ થયું છે એ પાર્ટીના હિસાબે હું વિજેતા થયો છું, ત્યારે પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું। મારા તમામ નેતાઓ, જે મારા તમામ નેતાઓ, મારા તમામ હોદ્દેદારો અને મારા તમામ મતદાર ભાઈઓ અને બહેનો, મારા વિસ્તાર ધારી બગસરા અને ખાંભાના દરેક ગામ અને દરેક સિટીના બધા મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું। આ જ રીતે જે મને જે રીતે જીતાડ્યો એ રીતે હું મારા વિસ્તારના, મારા ધારી બગસરા ખાંભાના ગામડા અને સિટીના ખૂબ કામ કરી છે, હું જાહેરમાં સૌને બાંહેધરી આપું છું। મારા વિસ્તારનો, મારા ગામડું જે કાંઈ કે એ મારે કામ કરવા માટે હું બંધાયેલો છું। હું એક ગામડાનો કાર્ય કરશું ત્યારે મારા ગામડાના તમામ મતદાર ભાઈઓ બહેનો જે કામ કહેશે એના વિકાસના કામ જે છે ગામડાના, એ જે તમામ કામ નાના મોટા કામ હશે હું સરકારમાં બેસું અને સરકારનો જ્યારે ધારાસભ્ય છું ત્યારે પૂરા પૂરા પ્રયત્નો કરીને દરેક ગામને ન્યાય મળે એના સતત પ્રયાસ કરીશ। રણનીતિ કામ કરી ગઈ ધારીમાં, રણનીતિ વિકાસની, વિકાસ સિવાય કોઈ વસ્તુ કાંઈ છે નહીં। આજે હું એક સત્તાધારી પાર્ટીનો એક ઉમેદવાર છું, રાષ્ટ્રીય પાર્ટીનો ઉમેદવાર છું। લોકોએ મને સ્વીકાર્યો છે, લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું। ભાજપની જીત છે કે જીવકાંગડે ગામો ગામ મહાન પાર્ટી, એક રાષ્ટ્રીય પાર્ટી છે, ત્યારે આ જીત પાર્ટીની ગણાય, મારી ન ગણાય। હું એક પાર્ટીના સેવક તરીકે કામ કરીશ। ભાજપ ખેડૂત પર રાજી કરવામાં સફળ રહી છે। આપણે જણાવી દઈએ કે ધારી જ્યાં સૌથી ઓછું મતદાન નોંધાયું હતું અને તે શા કારણે તે સવાલ હતા, પરંતુ આ ઓછું મતદાન પણ ભાજપને પડી ગયું અને તેના કારણો કઈ કારણના છે। અતિ આત્મવિશ્વાસમાં રહેવું કોંગ્રેસને ભારે પડ્યું અને એક ટ્વીટ પરેશ ધાનાણી દ્વારા કરવામાં આવ્યા, પરંતુ તેની લોકો પર કોઈ અસર ન થઈ। સ્થાનિક રાજકારણમાં કાકડિયા સક્રિય રહ્યા અને તેઓની આ સક્રિયતા તેમને મત અપાવવામાં સફળ રહી। બિન અનુભવી ચહેરો કોંગ્રેસે, એટલે કે સુરેશ કોટડિયાને ઉતાર્યો હતો, તેમની કોશિશ નાકામ રહી। તો લીંબડી બેઠક જેના પર રસાકસીનો જંગ હતો, તે બેઠક પર પણ ભાજપે ભવ્ય વિજય પ્રાપ્ત કરી। ચેતન ખાચરને હરાવી કિરીટસિંહ રાણાએ વિજય પ્રાપ્ત કર્યો છે। ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણા આપણી સાથે છે બાપુ, પ્રથમ પ્રતિક્રિયા શું? પ્રથમ વિસ્તારના સર્વેનો હું તો હૃદયપૂર્વક આભાર એટલા માટે માનીશ કે સર્વે જ્ઞાતિનો અને મારા સૌ કાર્યકર્તા મિત્રોનો, કે લીંબડી ચૂડા સાયલાના બધા જ કાર્યકર્તાનો હૃદયપૂર્વક આ વિધાનસભા 61 વતી હું આભાર માનું છું। મારી ટીમનો પણ આભાર માને, જિલ્લાના પ્રમુખ શ્રી માન્ય દિલીપભાઈ, મહામંત્રી શ્રી માન્ય જગદીશભાઈ, માન્ય હિતેન્દ્રસિંહ એ પણ અત્યારે ઇન્જર્ડ છે અને દવાખાનામાં છે, મારા પાર્ટીના તમામ અને અમારા આરસી ફળદુ સાહેબ એ અમારા આ સીટના પ્રભારી હતા અને પ્રભારી તરીકે પણ અમારા નીતિનભાઈ ભારદ્વાજ, આ ત્રણેય મળીને આ સીટ માટેની જે કાર્યકર્તા સાથે કામ અને મિટિંગો કરી એના કારણે મિત્રો કાર્યકર્તાની આ તમામ મહેનત હતી એટલે આ વિધાનસભા જીતી શક્યા છે। બાપુ, ખાસ કરીને જીતનો શ્રેય એ કોને આપશો? જે રીતે સમગ્ર ગ્રાઉન્ડ ઉપર કામ થયેલું છે, શ્રેય કોને આપશો? શ્રેય સર્વે મારા સૌ કાર્યકર્તા મિત્રોને, કારણ કે નાનામાં નાનો કાર્યકર્તા, છેવાડાના ગામડા સુધી કાર્યકર્તાએ આ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડવા માટે અથાગ પ્રયત્નો કર્યા છે, એમનો પહેલા શ્રેય આપીશ, એમનો હું આભાર પણ માનું છું। વિસ્તાર માટે પ્રાથમિકતા શું હશે? કયા વિકાસના કાર્યોની પ્રાથમિકતા? વિસ્તાર માટે પ્રાથમિકતા જે કંઈ મહત્ત્વના કામો હતા એ અમે કર્યા છે, હજી સાયલામાં પણ કામો કરવાના રહેતા હશે, તો પણ અમે સરકાર ભારતીય જનતા પાર્ટીની છે, માન્ય વિજયભાઈ મુખ્યમંત્રી છે અને માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના કારણે ખેડૂતોને હમણાં અમારે અતિવૃષ્ટિ હતી એમાં પણ ખૂબ મોટું ફંડ
એકરે હેક્ટરે જે 20,000 રૂપિયા દેવાના હતા એ તમામના ફોર્મ ભરીને અમે આ ટાઈમે અપાવ્યા છે અને હજી પણ એવું કંઈ બાકી રહેતું હશે, કાર્ય અમે કરીશું એવો જનતાને વિશ્વાસ આપ્યો. કાર્યક્રમમાં આંતરિક વાત ચાલે છે કે બાપુનું મંત્રીપદ હવે નિશ્ચિત છે લાગે છે. મંત્રીપદ અમારા માટે કોઈ નવોય નથી, પાર્ટીનો કાર્યકર્તા એ સૈનિક હોય છે, ગમે એ જવાબદારી મળી અમારા માટે સાધન હોય છે અને સાધન મળશે તો અમે પબ્લિકનું કામ કરતા હોય છે એમ કરીશું, બાકી ન મળે તો પણ આ વિસ્તારના કામ હું જેટલું બની શકે એટલું ઝડપથી કરવાનો છું અને ખૂબ મહેનત પણ કરવાનો છું. છેલ્લો પ્રશ્ન, 8-8 બેઠક ઉપર જે રીતના પરિણામો રહેલા કઈ રીતે જુઓ છો? 8-8 પરિણામ આવે તો તમે સમજી શકો છો કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એના કામો અથાક થયેલા છે. માનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આ બંને પીએમ અને સીએમના કામો જે રાજ્યમાં ચાલે છે એના કારણે સૌનો સાથ સૌના વિકાસના કારણે કોઈ જ્ઞાતિ જાતિના વાળા નથી. હવે ધીમે ધીમે ચુકાદા આપણે માન્ય રાખવાના, એમાં કંઈ વાંધો નહીં મળે. અને 25-30 કરોડ રૂપિયા સીધા લોકોને 500-500, 300-300, 10-10 હજાર આપવામાં આવ્યા, આખા ને આખા ખરીદી લેવામાં આવ્યા, તો પછી નાના માણસો શું કરે? સ્વીકારી લેવું પડે ને, એમાં બીજો સવાલ જ નહીં આવે ને. આપણે માન્ય પણ આ કપરાડાની પ્રજાને 25 વર્ષથી સરકાર છે, પાણી રોજી અને શિક્ષણ અને જે ટાવરની પકડે એ વ્યવસ્થા કરી આપવી જોઈએ. આપણે એક સવાલ એ છે કે જે વારલી સમાજના વોટની વાત હતી તે પણ ટોટલ વોટ નથી થયા. જે વારલી સમાજના જે વોટ હતા, જે 80,000 નું વોટ કહેવાતા હતા, એટલા વોટ પણ નથી થયા. એ નહી થયા, એ તો હવે ખુબ પૈસા આપ્યા એટલે. તમે કહી રહ્યા છો કે પૈસા આપ્યા છે, કયા પ્રકારના પુરાવા છે? લોકોને 10-10 હજાર હાથમાં આવે, 50-50 હજાર આપીને વેચવા જાય, એ તો પુરાવા જ છે ને અમારી પાસે, એમાં સવાલ જ નહીં મળે ને. અમારો નિર્ણય સાચો જ હતો, પણ આખરે છેલ્લે આખી સરકાર આવી પડી હોય તો પછી બીજા શું કરે નાના માણસો? કઈ નઈ, અમે તો લોકો નું કામ શું અપીલ હશે? જીતુભાઈ જીતી ગયા છે તો એને સરકાર અભિનંદન. એમાં શું બીજું? હા, લોકો જે 25 વર્ષથી કામ નહીં કરેલું હવે કરવા જોઈએ, તો કેવા કે ભાઈ રિયા એમ. અને સરકાર છે તો પૈસા નો તો જોઈએ એટલો મારો ચલાવ્યો છે, એમાં કોઈ શંકા નહીં મળે, એ તમને પણ ખબર છે. કેટલા પૈસા આપ્યા છે? અરે 25-30 કરોડ આપ્યા હોય, 1-2 રૂપિયા નહીં. અમારે શું પ્રલોભન આપવાના? બાબુભાઈ જગ્યા પર ઉભા રહીને બોલો, ચાલો નહીં, બધું ડિસ્ટર્બ થાય છે, શાંતિ ની ઉભા રહીને બોલો. અમે પલ્લોપન કોઈને આપ્યું જ નથી, અમે પલ્લોપન કોઈને આપ્યું જ નથી, નાપ્યો એ નહીં. અમે તો આ કપરાડાની પ્રજાને એ ચૂંટણી પંચને શું કરવાનું? લોકો જાણતા છે, પછી ચૂંટણી પંચને શું કરવાનું હોય? બધા તમે પણ જાણો છો, એમાં સવાલ જ નહીં પેદા થાય. પણ આક્ષેપનો સવાલ નહીં, મેં તમને બધાને જ ખબર છે મીડિયાવાળાને કે ભાઈ આ કપરાડાની અંદર 25 વર્ષથી ભાજપની સરકાર છે, છતાં આજે ટાવરનો પ્રોબ્લેમ છે તે સેનો છે, તેના તે જ છે, રોજી નથી. બીજું કે આ કપરાડાની અંદર જે મોટા મોટી ડુંગળીઓ છે બધી જ સરકાર લઈ લેવાની અને ખાનગી કંપનીને આપી દેવાના, આ લોકોને જંગલથી ભગાડી દેવાના. આખી સરકાર આવીને અહીં પડી પછી ક્યાંથી આવે? 25-25 પડવા. તમને એવું લાગે છે કોંગ્રેસ જે નેતાઓ છે તમને સાથ નથી આપ્યો? ના ના, બધાએ સાથ આપ્યો, કોઈ ની સાથ આપ્યો નથી. તમને તમારા સમાજે જ હરાવ્યા છે એવું એવું લાગે? નહીં નહીં, 90% વધારે વસ્તી તમારા સમાજની છે. તમારા બૂથ મોટા પોંડાના જે 4-5 બૂથો છે એની અંદર પણ 50-50? ના ના, એ પ્લસ થઈ છે, પ્લસ તો એકાદ બે સિવાય. તમારું બૂથમાં બી માઈનસ? નહીં નહીં, એકાદ બૂથો હોય, બાકી બધો પ્લસ જ છે. ચાલો ચાલો, બસ બસ. તો એ
एक तरफ जहां भाजपे ज्वलंत सफलता हासिल करी छे त्यारे आ तरफ बाबूभाई वरठाए भाजप पर प्रहार करता कह्या छे कि पैसा थी खरीदवामां आव्या छे, लोकोने रूपिया आपीने जीत मेळवी छे, 25-30 करोड़ भाजप तरफथी आपवामां आव्या छे अने भाजपे रूपिया आपीने वोट मेळव्या होवानुं बाबूभाई वरठानुं आ निवेदन छे। एटले के हवे ज्यारे भाजपनी जीत थई चूकी छे त्यारबाद कोंग्रेस रूपिया आपीने वोट लीधा होवाना आक्षेपो करी रही छे। आ पहेला जे पेटा चूंटणी योजाई हती अने पक्ष पलटो करीने जे उम्मीदवार भाजपमां जोडाया हता तेमना पर सतत गद्दारना वार करी प्रहार कराया हता अने हवे ज्यारे भाजप द्वारा जीत हासिल करी देवाई छे त्यारे कोंग्रेस तरफथी कंईक आ प्रकारे प्रतिक्रिया आवी रही छे। आ अंगे परेश धानाणी द्वारा पण ट्वीट करवामां आव्यो छे अने तेओ कह्युं छे कि जनादेशनो हुं नतमस्तके स्वीकार करूं छुं, परिणामे अमारी उणपोनो अरीसो छे, मंदी मोंघवारी तथा बेरोजगारी ने हरावी अने काळा धनना कोथळाओनो थयो छे ज्वलंत विजय। जी हाँ, एटले पहेलेथी ज जे 8 उम्मेदवारो छे तेमना विशे कहेवामां आव्युं हतुं कि तेओए पैसा लईने राजीनामुं आप्युं छे अने पेटा चूंटणीमां लड़ी रह्या छे। हवे तेओए काळा धनना कोथळानो ज्वलंत विजय थयो छे तेवुं करीने पण आज प्रकारे भाजप अने उम्मेदवारो पर आक्षेप कर्या छे, परंतु तेओए पण कह्युं छे कि जनादेशने हुं नतमस्तक छुं। विपक्ष नेता परेश धानाणी चूंटणी पहेला પણ ખૂબ જ વર્ષ્યા હતા, આવો સાંભળ્યા પહેલા તેઓનું શું કહેવું હતું। આ ભાજપ વાળાની માના હમ આઠમાંથી એક કોઈ તો આ સાથે સમાચારોમાં રોકાઈશું બ્રેક માટે।